ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ બાર ઘર્ષણ ભાગ છ ભાગ પાંચની અંદર આપણે ઘર્ષણનું ઘટાડવું તેની ચર્ચા કરી હતી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જેની વાત કરી હતી હવે વાત કરીએ પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે એટલે કે ઘર્ષણ ઘટાડવાના ઉપાયની અંદર આ પણ આપણે એક મુદ્દો ઉમેરી શકાય કે બોલ બેરિંગની રચના દ્વારા ઘર્ષણ ઘટાડી શકાય છે તમે પોતે પણ જોયું છે તમારા ઘરે પણ સૂટકેસ અથવા તો અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા જોયા છે આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે તમે ક્યાંય ટૂરમાં જાઓ ત્યારે મમ્મી તમને આ પ્રકારની ટ્રાવેલિંગ બેગ આપે છે કે જે પૈડાવાળી હોય છે જેથી કરીને સરળતાથી તમે એને ખેંચી શકો છો દેખાય છે જો તમે પોતે પણ તમારા ઘરે રહેલી બેગને ધ્યાનથી જોજો તમને ખ્યાલ આવશે તો વાત કરીએ આપણે કે નળાકાર જે પેન્સિલ છે પેન્સિલ ઉપર પુસ્તક રાખીને એને શેર ધક્કો મારવામાં આવે તો સરળતાથી પુસ્તક ગતિ કરવા લાગે છે જે તમને દેખાય છે એટલે કે નળાકાર આકારની થોડી પેન્સિલ લો તેમને ટેબલ ઉપર એકબીજાને સમાંતર રાખો તેમના ઉપર કોઈ જાડું પુસ્તક રાખો હવે પુસ્તકને થકો મારો તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતા આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે શું તમને લાગશે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે તો આ બધી બાબતો તમે જો અનુભવ્યો તો તમને ખ્યાલ આવે તો આપણને આ પ્રયોગ ઉપરથી એ અવલોકન મળે કે ટેબલ ઉપર મૂકેલું જાડું પુસ્તક ટેબલની ઉપરની સપાટી સાથે જો સીધા સંપર્કમાં હોય તો તેને ધક્કો મારીને ગતિમાં લાવવા માટે તમારે વધારે બળની જરૂર પડે છે અને એના કારણે પુસ્તક ટેબલ ઉપર સરકીને ગતિ કરે છે પરંતુ જો તમે ટેબલ ઉપર એકબીજાને સમાંતર ગોઠવેલી પેન્સિલો ઉપર તે જ જાડું પુસ્તક મૂકીને તેનો ધક્કો મારીને ગતિમાં લાવવા માટે બળ લગાડશો તો તે સરળતાથી ગતિ કરે છે એટલે એમાં ઓછા બળની જરૂર પડે છે એટલે કે સરળતાથી એને ગતિમાં લાવી શકાય છે તેનો અર્થ એ થયો કે પેન્સિલ પર મૂકેલ પુસ્તકને ગતિ કરાવવું ટેબલ સાથે સીધો સંપર્ક રાખતા પુસ્તકને ગતિ કરાવવા કરતાં સરળ છે તો પેન્સિલ ઉપર પુસ્તકને રાખીને ગતિ કરાવવું વધારે સરળ છે ટેબલ સાથે સીધા સંપર્કમાં રાખેલા પુસ્તક કરતાં પુસ્તકની પેન્સિલો ગબડાવાના લીધે થતી ગતિ દરમિયાન પ્રવર્તું ઘર્ષણબળ ઓછું થઈ જતું હોય છે આવી જ રીતે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું સરળ છે અને આવી રીતે આપણે ક્યારેક કોઈ જગ્યાએ આ પ્રમાણે જોવા મળતું હોય છે તો આના પર એવું કહી શકાય કે કોઈ વસ્તુને બીજી વસ્તુ ઉપર સરકાવવા કરતાં ગબડાવી હંમેશા સરળ હોય છે એટલે કે પુસ્તકને સરકાવો તમે ટેબલ ઉપર એના કરતાં પેન્સિલ ઉપર મૂકીને એને સરકાવો તો એ વસ્તુ ગબડવાને કારણે પેન્સિલ ગબડે છે એના કારણે એ સરળતાથી થઈ શકે છે તો આ પ્રમાણે આની અંદર બે પ્રકારના ઘર્ષણની વાત થશે એક લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ જ્યારે પેન્સિલ ઉપર બુક્સ રાખીને આપણે ગતિ કરાવીએ છીએ ત્યારે એ દરમિયાન લાગતું ઘર્ષણ જે લોટણ ઘર્ષણ છે અને સીધા જ ટેબલની સપાટી ઉપર બુક રાખીને પુસ્તક રાખીને આપણે ગતિ કરાવી છે ત્યારે જે લાગતું ઘર્ષણ તે સરકતા ઘર્ષણ તરીકે ઓળખાય છે અને લોટણ ઘર્ષણ હંમેશા સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે અને એટલા જ માટે એ સરળતાથી પુસ્તક ગતિ કરવા લાગે છે તો આ આપણને અનુભવ થતો હોય છે આનો જેની આપણે વાત કરી જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે ફરીથી લોટણ ઘર્ષણ કોને કહેવામાં આવે છે તેની વ્યાખ્યા મળી આપણને જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ તરીકે ઓળખાય છે ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે કોઈ વસ્તુને બીજી વસ્તુ ઉપર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશા સરળ હોય છે આ જ કારણ છે કે પૈડા લગાવેલા સામાન ખેંચવા સળગવળ ભર્યા છે સરળતા હોય છે અને એટલા જ માટે આપણે ટ્રાવેલિંગ બેગની અંદર પૈડા લગાવેલા હોય છે તો હવે તમે એ સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધોમાં કેમ ગણવામાં આવે છે તો આપણે વાત કરી લોટણ ઘર્ષણની વાત કરી તો તમને આના પરથી સવાલ પૂછી શકે કે સૂટકેસ અને અન્ય ભારે વાહનો ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે સૂટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે તો કારણ તરીકે પહેલી બાબત સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે બીજો પોઈન્ટ કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે ત્રીજો પોઈન્ટ આ જ કારણથી સૂટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે અને લાસ્ટ મુદ્દો માટે સૂટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે તો આ કારણની વાત કરીએ આપણે લોટણ ઘર્ષણની વાત થઈ ત્યારબાદ આગળ વાત કરીએ લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે તેથી મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણમાં બદલવામાં આવે છે જેના કારણે એ સરળતાથી ગતિ કરી શકે છે છતના પંખાઓ સાયકલોમાં ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ જોવા મળે છે જે છત છે છતની અંદર જે પંખા ફરે છે આપણે ઉપર સીલિંગ ફેન જેને કહીએ છીએ એ પંખામાં પણ આ વસ્તુ જોવા મળે છે સાયકલોમાં ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ જોવા મળે છે તો આવી રીતે આ બોલ બેરિંગના ઉપયોગના સામાન્ય ઉદાહરણની વાત કરી તો બોલ બેરિંગ જેની રચના આ પ્રકારે હોય છે તમે જોઈ પણ હશે આની અંદર આ વચ્ચેનો ભાગ અને આ બહારની સપાટી બેની વચ્ચે લોટણ ઘર્ષણ ઉત્પન્ન કરવા માટે લોખંડના નાના છરા જેવી રચના ગોઠવવામાં આવે છે જે તમને દેખાય છે એક બે ત્રણ અહીંયા બધા અહીંયા બાજુ દેખાય છે જુઓ તો આ લોટણ ઘર્ષણ ઉત્પન્ન કરીને લોટણ ઘર્ષણને કારણે ઓછું ઘર્ષણ બળ ઉત્પન્ન કરી શકાય છે તો જુદા જુદા ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સ્પષ્ટ કરીએ આપણે તો પહેલી બાબત સરકવાની ક્રિયા કરતાં ગબડાવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી નાખે છે બીજો પોઈન્ટ કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશા સરળ હોય છે તો ઉદાહરણો જોઈએ આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા તો પહેલી બાબત સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને આસાનીથી ખેંચી શકાય છે ગતિમાં એટલે કે ગતિ કરાવી શકાય છે બીજો પોઈન્ટ કેટલાક મશીનોમાં સરકતા ઘર્ષણને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે છે જેના કારણે મશીનના ગતિશીલ ભાગો સરળતાથી કામ કરી શકે છે ત્રીજું ઉદાહરણ ત્રીજો પોઈન્ટ છતના પંખાઓ તેમજ સાયકલોમાં તેમની ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડવામાં આવે છે તો આ જુદા જુદા ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયોની આપણે ચર્ચા કરી ભાગ છની અંદર આપણે જે અભ્યાસ કર્યો તેના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો આપણે નોંધી લઈશું સત્તરમો સવાલ કારણ આપો સૂટકેશ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે અઢારનો સવાલ જુદા જુદા ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સ્પષ્ટ કરો તો બે સવાલ આજે હોમવર્કની અંદર ભાગ છ પૂરો થયો